જેલમાં બેસી ચલાવતો હતો ખંડણીનું નેટવર્ક, જેલમાં મોબાઈલ પહોંચ્યા કઈ રીતે, હવે ગુજસી ટોકથી ચાલશે કેસ. વિશાલ ગોસ્વામી સહિત તેની ગેંગના 7 આરોપીઓ વિરુદ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા બદલ ગુજરાત રાજ્યનો સૌ પ્રથમ ગુનો ગુજસી ટોક હેઠળ નોંધાયો છે. વિશાલ ગોસ્વામી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ રહીને પણ ખંડણીનું નેટવર્ક ચલાવતો હતો. છેલ્લા 6 મહિનાથી ચાલતા નેટવર્કની માહિતી 2 મહિના પહેલા ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેમાં તપાસ કરતા કુલ 7 આરોપીઓની સંડોવણી ખુલી છે, જેમના વિરુદ્ધ હવે સંગઠિત બની ગુના આચરવા બદલ ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો છે. જે આરોપીઓની હાલ ધરપકડ કરાઈ છે તેમના નામ આ પ્રમાણે છે: બિજેન્દ્ર ગોસ્વામી, અનુરાગ ઉર્ફે ટાઈગર ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને સૂરજ ગોસ્વામી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આરોપીઓ પાસેથી ખંડણીની માંગણી અને ધમકી આપવામાં વપરાયેલા કુલ 20 મોબાઈલ, પિસ્ટલ અને 40 કારતૂસ કબજે કરી છે. ગુનાના મુખ્ય આરોપી વિશાલ ગોસ્વામી, અજય અને રિંકુ જેલમાં રહીને મોબાઈલથી ખંડણી માંગતા હતા અને જેલ બહાર રહેલા બિજેન્દ્ર ગોસ્વામી, અનુરાગ ઉર્ફે ટાઈગર ગોસ્વામી, જયપુરી ગોસ્વામી અને સૂરજ ગોસ્વામી તેનું વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા હતા. ગત ડિસેમ્બર માસમાં એક વેપારી પાસે આ ગેંગે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની જાણ થતાં પોલીસે ગુનો નોંધવાની ફરજ પડી હતી. વેપારીઓ પાસે, સજ્જન નાગરિકો પાસે ધાક ધમકી કરીને એને બિવડાવવાનો અને ફોન કરીને પછી પૈસાની માંગણી કરવી, અનધિકૃત રીતે જેલમાં આ લોકોની પાસે તપાસ દરમિયાન ફોન મળી આવેલ છે, જે ફોનના દુરુપયોગ કરીને વિશાલ ગોસ્વામી ત્યાંથી ફોન કરે અને એને બહાર જે જામીન ઉપર એના બાકીના સાગીરદો છે આ ખંડણી ઉઘરાવવા માટે બાકીની કાર્યવાહી કરે. આ પ્રકારની એક સુનિયોજિત ક્રિમિનલ સિન્ડિકેટની જેમ કામ કરતા આ ગ્રુપના 4 સભ્યોને ગઈકાલે અટક કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની મંજૂરી પછી તાજેતરમાં જ અમલમાં આવેલા ગુજસી ટોક હેઠળ રાજ્યમાં પ્રથમવાર ગુનો નોંધાયો છે, ત્યારે એ જાણવું જરૂરી બની જશે કે આખરે આ ગુજસી ટોક કાયદામાં કેવા પ્રકારની જોગવાઈ છે. ગુજસી ટોક એટલે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ. 1 ડિસેમ્બરથી આ કાયદો અમલમાં આવ્યો છે. ગુજસી ટોક ગુજકોક બિલનું નવું સ્વરૂપ છે. ગુજસી ટોકમાં સંગઠિત ગુનાખોરી સામે પગલાંની જોગવાઈ છે. ફોન રેકોર્ડ કરીને પણ સંગઠિત સિન્ડિકેટને પકડવાની સત્તા છે. અપહરણ, ધમકી, ખંડણી જેવા ગુનાઓ સામે ગુજસી ટોકથી અસરકારક કાર્યવાહી થશે. મહારાષ્ટ્રમાં મકોકાની માફક ગુજરાતમાં ગુજસી ટોક છે. ગુજસી ટોક હેઠળ ભવિષ્યમાં પોન્ઝી સ્કીમને પણ આવરી લેવાશે. વિશાલ ગોસ્વામી સૂચના મુજબ જેલ બહાર એના જે સાગીરદો છે વેપારીઓને ડરાવીને, બેવડાવીને તથા જે જૂના કેસો કોર્ટમાં હાલમાં ચાલુ છે એના સાક્ષીઓને ધાક ધમકી કરીને, બેવડાવીને એના કયા મુજબ કરવાની આ જે પ્રવૃત્તિ આ લોકો ચલાવતા હતા, આમાં નવા કાયદા મુજબ સરકાર તરફે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુના નોંધવામાં આવ્યા છે. સેન્ટ્રલ જેલમાં મોબાઈલ દ્વારા બેરોકટોક રીતે વિશાલ ગોસ્વામી પોતાનું નેટવર્ક ચલાવતો હતો અને મોબાઈલ મારફતે ખંડણી માંગતો હતો, ત્યારે સવાલ એ ઊભા થાય છે કે સેન્ટ્રલ જેલમાં સ્માર્ટફોન કેવી રીતે પહોંચે છે અને 4G જામર લાગ્યા હોવા છતાં ગુનેગારો મોબાઈલ છુપાવવામાં સફળ કેમ રહે છે? જેલમાં રહીને પણ ગુનેગારો ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરી શકે તેની નબળી કડી ક્યાં છે? તેનો જવાબ તો પોલીસ અધિકારી પાસે પણ નથી. પોલીસ તંત્રના ભેદી મૌન સામે વિપક્ષને પ્રહાર કરવાની તક મળી ગઈ છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી શું કહે છે સાંભળો. 9 વર્ષની અંદર 750 થી વધુ મોબાઈલ, 3000 જેટલા સિમ કાર્ડ પકડાય,
તો આ આખી વ્યવસ્થા કોણ કરી આપે છે? ક્યાં અધિકારીઓ સામેલ છે? અંદર જ બેસીને ગેંગનો આખો વહીવટ કેવી રીતે ચાલે છે? કોણ આ આખા કાવતરામાં સંડોવાયેલા છે? 2013માં પણ સરકારે ત્યાં જાહેરાત કરેલી, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી હતા જે દેશના પ્રધાનમંત્રી છે, ત્યારે કહેવામાં આવ્યું હતું કે સમગ્ર કૌભાંડની તપાસ તપાસ થશે, જે અધિકારીઓ દોષિત હશે પગલાં લેવા છે. ઉલટાનો કોઈ ઉપર પગલાં લેવાનો અને આજ દિન સુધી એનો અહેવાલ પણ બહાર નથી આવ્યો. જેલની ચાર દિવાલો ગુનેગારોની સજા માટે હોય છે, પરંતુ આજે જેલ જ જાણે ગુનાખોરી શીખવવા માટેનું મોકળું મેદાન હોય તેવું વાતાવરણ ઊભું થયું છે. જેલ તંત્રની ગુનેગારો સાથેની મિલીભગતના કારણે જેલ જ હવે ગુનાખોરીનું એપી સેન્ટર બની રહી છે. ત્યારે હવે જેલના બેદરકાર સત્તાધીશો સામે હવે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.